मॉर्निंग फ्रेंड्स, हूँ अजय त्रिवेदी अने आजे आपणे धोरण 10 विषय विज्ञान मां चैप्टर 1 सीखी रहा छे। मित्रों, आजना 10मा भागनी अंदर आपणे बोर्डनी एग्जाम माटेनी खूब ज अगत्यनी थियरी जोईशुं, जेमां आपणे 3 मार्क्सनो एक प्रयोग जोवाना छीए अने शोर्ट क्वेश्चन्स मां 1 मार्क्समां तमारो प्रश्न एटले के समीकरण पूछाय छे। बरोबर, तो चलो शुरू करिए। हवे मित्रों, लोखंडनी खीली, तमे जाणो छो के अति सक्रिय जे धातुओ छे, दाखला तरीके लोखंडनी वात करिए तो लोखंडनी खीली ने जो वातावरणमां खुल्ली मूकी राखवामां आवे तो थोड़ा दिवसोमां एनी चमक ए गुमावी बेसे छे अने वातावरणमां रहेला ऑक्सीजन साथे प्रक्रिया करी अने फेरिक ऑक्साइड अथवा तो आयर्न ऑक्साइड बनावे छे, जेने आपणे काट एटले के रस्ट कहीए छीए। बरोबर, काटने अंग्रेजीमां रस्ट कहेवाय। मित्रो, बरोबर, तो आ जे लोखंडनी खीली छे एमां शुं फेरफार थाय छे ए आपणे जोवानुं छे। बीजुं, આપણે 3 ધાતુઓ લઈએ, દાખલા તરીકે લોખંડ, બીજું ચાંદી અને ત્રીજું કોપર। આ ત્રણેય ધાતુઓ એવી છે કે જે સક્રિય છે, પણ લોખંડ અતિ સક્રિય છે। તમે તાંબાના વાસણો હોય એ જ્યારે બજારમાંથી લાવો ત્યારે ચકચકિત હોય છે, ચરકાટ મારે છે, પરંતુ આ તાંબાના વાસણોને લાંબા સમય સુધી મૂકી રાખીએ ઘરમાં તો એની ચમક જતી રહે છે અને એને આપણે કાટ લાગ્યો એમ ગુજરાતીમાં કહી શકાય। એ જ રીતે ચાંદીના આપણે ઘરેણા પણ સમય જતા ઝાંખા પડે છે અને પછી એને ધોવડાવવા પડે છે, ત્યારે પાછી પોતાની મૂળ ચમક ધારણ કરે છે। એટલે એનો મતલબ એ થયો મિત્રો કે ગયા વિડીયોની અંદર આપણે ખાસ જોયું હતું કે સક્રિય ધાતુ ઓછા સક્રિય ધાતુ ને નાબૂદ કરી, દ્રાવણમાંથી એને નાબૂદ કરી અને પોતે એની સાથે જોડાઈ જાય છે, એટલે એને વિસ્થાપન કહેવાય। અને એમાં મેં તમને એક ઉદાહરણ આપ્યું હતું કે ક્લાસમાં એક નબળો વિદ્યાર્થી છે, બરોબર, સીધો સાધો છોકરો છે અને વહેલો આવી અને પહેલી બેન્ચીસે બેસી જાય છે, પરંતુ ક્લાસની અંદર એક તોફાની બળવાન તાકાતવર છોકરો છે, લેટ આવે છે, પણ લેટ આવે છે પણ એ કેવો છે, તાકાતવર છે, સક્રિય છે, એટલે શું કરશે ક્લાસમાં, તો જે નબળો છોકરો છે એને છેલ્લી બેન્ચીસે મોકલી દે છે, પહેલી બેન્ચીસ ઉપરથી એને ઉઠાડી દે છે। એટલે એનો મતલબ એ થયો કે જે બળવાન છોકરો હતો એ સક્રિય ધાતુ કહેવાય અને જે નબળો છોકરો હતો એ ઓછી સક્રિય ધાતુ મિત્રો કહી શકાય। તો આ ક્રિયાને આપણે, આ રાસાયણિક પ્રક્રિયાને વિસ્થાપન પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ। તો એવી જ રીતે આ પ્રયોગની અંદર આપણે લોખંડની ખીલી લેવાની છે મિત્રો, અને આ લોખંડની ખીલીને કોપર સલ્ફેટ ના દ્રાવણમાં મુકતા, થોડાક સમય રાખી મુકતા કઈ રાસાયણિક પ્રક્રિયા થાય છે એ આપણે જોવાનું છે। હવે તમે જોયું હશે કે કાચની કસ નળી લેવાની, કાચની કસ નળી લીધા પછી એમાં કોપર સલ્ફેટ નું દ્રાવણ CuSO4 ભરવાનું, ધ્યાન રાખજો। બરોબર, અણુ સૂત્રો આપણને ખાસ મોઢે આવડતા હોવા જોઈએ મિત્રો, નહીતર ન ચાલે। એટલે કોપર સલ્ફેટ CuSO4 નું દ્રાવણ લેવાનું, દ્રાવણ લીધા પછી એની અંદર 2 લોખંડની ખીલી દોરી વડે બાંધી અને એને લટકાવવાની છે, એટલે કે દ્રાવણમાં ડૂબેલી રહે એ રીતે આપણે લટકાવવાની છે, અને થોડાક દિવસ સુધી આ અથવા થોડાક કલાકો સુધી એને આ ખીલીને દ્રાવણમાં ડૂબેલી રાખ્યા પછી આ કાચની કસ નળીમાં જે દ્રાવણ ભર્યું છે એ દ્રાવણમાં અને લોખંડની ખીલીમાં શો ફેરફાર થાય છે એ તમારે અહીંયા જોવાનું છે। તો અવલોકનમાં આપણે જોઈએ તો દ્રાવણમાં જે લોખંડની ખીલી આપણે ડૂબાડેલી છે, લોખંડ એટલે શું કહેવાય, Fe, આયર્ન,
અને આયર્ન એ કેવી છે સક્રિય ધાતુ અને દ્રાવણ શેનું છે મિત્રો કોપર સલ્ફેટ કોપર એટલે શું કહેવાય Cu અને સલ્ફેટ આ જલીય દ્રાવણ છે એક્વસ જેને કહેવાય Aq હવે આપણે જાણીએ છે કે લોખંડ વધારે સક્રિય છે તાંબુ ઓછું સક્રિય છે એટલે આ લોખંડ દ્રાવણમાંથી કોપરને કોપર એટલે નબળો વિદ્યાર્થી સમજો ઉદાહરણમાં એટલે તમને એકદમ ઈઝીલી આ આખી થિયરી આવડી જશે કા આયર્ન છે બળવાન છોકરો કહેવાય અને આ કોપર સલ્ફેટનું દ્રાવણ એ જલીય દ્રાવણ છે જેમાં કોપર એટલે તાંબુ ઓછું સક્રિય છે તો આયર્ન આ કોપર સલ્ફેટના દ્રાવણમાંથી તાંબાને કોપરને છૂટું પાડે છે અને પોતે આ SO4 સાથે જોડાઈ જાય છે એટલે પોતે જોડાઈ જાય એટલે શું બની જાય FeSO4 એટલે કે એને ફેરસ સલ્ફેટ પણ કહેવાય અને આયર્ન સલ્ફેટ પણ મિત્રો કહી શકાય તો અહીંયા જોઈએ કે કાચ પેપરથી સાફ કરેલી આયર્ન આયર્ન એટલે લોખંડની બે ખીલી લો બે કસનળી તમારે લેવાની અહીંયા જો આ બે કસનળીઓ લીધી છે હવે આ બંને કસનળીઓમાં એક કસનળીમાં તમારે કોપર સલ્ફેટનું દ્રાવણ લેવાનું અને એ કોપર સલ્ફેટના દ્રાવણમાં તમારે ખીલીને ડુબાડવાની પછી બીજી જે કસનળી છે એમાં તમારે સાદું કોઈ પણ દ્રાવણ ભરી નાખવાનું ઓકે આ રીતે આપણે બે કસનળી લીધી કોપર સલ્ફેટના દ્રાવણ વાળી કસનળીને કેપિટલ એ અને સામાન્ય પાણી જે ભરેલું છે એ દ્રાવણની કસનળીને બી વડે દર્શાવવા પ્રત્યેક કસનળીમાં 10 ml કોપર સલ્ફેટનું દ્રાવણ લો એ તો આપણે લઈ લીધું આકૃતિમાં દર્શાવ્યા મુજબ આયર્નની ખીલીને દોરીથી બાંધી 20 મિનિટ સુધી કોપર સલ્ફેટના દ્રાવણમાં ડુબાડી રાખો તુલના કરવા માટે એક ખીલીને આ અન્ય દ્રાવણ એટલે પાણી પણ લઈ શકાય અથવા બીજું કોઈ સામાન્ય દ્રાવણ પણ તમે લઈ શકો દ્રાવણથી અલગ રાખો 20 મિનિટ પછી આ બંને કસનળીઓનું તમારે અવલોકન કરવાનું તો આ બંને કસનળીઓમાં જ્યારે ખીલી ડુબાડેલી રાખી હોય તો બંને દ્રાવણમાં શું ફેરફાર થાય છે એ તમારે જોવાનું છે તો બંને ખીલીના રંગની તુલના બહાર રાખેલી ખીલી સાથે કરો એટલે શું કરવાનું એક ખીલી આ કોપર સલ્ફેટના દ્રાવણમાં ડુબાડી હતી અને બીજી ખીલી આપણે સામાન્ય કસનળીમાં સામાન્ય દ્રાવણમાં ડુબાડી હતી હવે બંને કસનળીને થોડાક સમય પછી બહાર કાઢો અને બંને ખીલીનું નિરીક્ષણ કરો તો હવે કોપર સલ્ફેટના દ્રાવણના રંગની તીવ્રતાની સરખામણી કરો સમજો જરા તો અવલોકન કરતા આયર્નની ખીલીને કોપર સલ્ફેટના દ્રાવણમાં મૂકતા ખીલી કેવા રંગની બની જાય છે મિત્રો કથ્થાઈ રંગની બની જાય છે કેવા રંગની બની જાય છે કથ્થાઈ રંગની યાદ રાખજો અને પ્રયોગ દરમિયાન કોપર સલ્ફેટના દ્રાવણનો ભૂરો રંગ આછો લીલો બની જાય છે કેમ આછો લીલો સમજો જરા હું અહીંયા તમને પ્રક્રિયા દ્વારા પણ સમજાવીશ હવે રાસાયણિક સમીકરણની વાત કરીએ તો આ આયર્ન એટલે ખીલી કહેવાય જે ઘન સ્વરૂપે એટલે કે સોલિડ ઘન સ્વરૂપે છે એને આપણે કોપર સલ્ફેટના જલીય દ્રાવણમાં ડુબાડતા દ્રાવણ શેનું છે કોપર સલ્ફેટનું એની અંદર કોને ડુબાડી છે આયર્ન એટલે લોખંડને તો શું થાય આ આયર્ન આ SO4 સાથે જોડાઈ જાય છે કારણ કે આ સક્રિય છે અને આ કોપર સલ્ફેટના દ્રાવણમાંથી કોપર એટલે તાંબુ તાંબાને દૂર કરી નાખે છે અને પોતે જોડાઈ જાય એટલે FeSO4 બને છે એ જલીય દ્રાવણ બન્યું જેને એક્વસ કહેવાય Aq જલીય દ્રાવણ એટલે આયર્ન સલ્ફેટ અથવા તો એને ફેરસ સલ્ફેટ પણ કહી શકાય
હવે મિત્રો આ ફેરસ સલ્ફેટ છે ને એટલે કે ફેરસ આયર્નનું બીજું નામ ફેરસ પણ છે ફેરસ શબ્દ એ ફેરમ ઉપરથી આવેલો છે સેના ઉપરથી આવેલો છે ફેરમ ઉપરથી આવેલો છે અને દ્રાવણમાં શું છૂટું પડી જાય છે કોપર કોપર એટલે તાંબુ અને દ્રાવણમાં કોપર તાંબુ છૂટું પડે છે માટે દ્રાવણનો રંગ કેવો બની જાય છે મિત્રો આછો લીલો સમજણ પડી ગઈ હવે મિત્રો અચ્છા હવે તમારે ચેક કરવાનું કે આપણું રાસાયણિક સમીકરણ સંતુલિત છે કે નહીં આ Fe1 તો આ બાજુ Fe1 જ છે SO4 તો SO4 પણ એક CU1 તો આ બાજુ પણ CU1 એટલે સંતુલિત સમીકરણ આપણું છે હવે મિત્રો અહીંયા તમે ખીલીની વાત કરી તો તમે જોયું હશે સમજજો જરા કે આ એક સામાન્ય આ કોપર સલ્ફેટના દ્રાવણમાંથી બહાર કાઢેલી આયર્નની ખીલી છે જ્યારે આ સામાન્ય દ્રાવણમાંથી બહાર કાઢેલી ખીલી છે તો આ જે ખીલી હોય ને એ ખીલી ઉપર આમ તો ખીલીનો રંગ કેવો હોય આપણે જાણીએ છીએ પણ જ્યારે એની ઉપર તાંબાનું પાતળું પડ ચડી જાય એટલે કે એનો કાટ દૂર થઈ જાય છે અને તાંબા જેવી તામ્ર વર્ણી આપણને ખીલી દેખાય છે વાસ્તવમાં એ કેવી છે લોખંડની જેમ દાખલા તરીકે ચાંદીના ઘરેણા ઉપર સોનાનું પાણી ચડાવી દઈએ એટલે ગિલેટ ચડાવ્યો એમ કહેવાય તો એ દાગીના આપણને કેવા લાગે છે સોનાના પણ વાસ્તવમાં દાગીના સોનાના નથી ચાંદીના છે પણ કેમ સોના જેવા લાગ્યા કારણ કે એના ઉપર કોનું પડ ચડી ગયું છે સોનાનું પાણીનું પડ ચડી ગયું છે માટે દાગીના આપણને સોના જેવા લાગે છે એમ અહીંયા લોખંડની ખીલી ઉપર તાંબાનું પડ ચડી ગયું છે જ્યારે આ આયર્નની ખીલી આ બીજી એ આપણે સામાન્ય દ્રાવણમાં મૂકી હતી એટલે એના ઉપર કોઈ પડ ચડ્યું નહીં અને સામાન્ય દ્રાવણમાં મિત્રો મૂકીએ એટલે એને કાટ જ લાગે કોઈ પણ ખીલીને તમે પાણી અથવા બીજા કોઈ દ્રાવણમાં મોટા ભાગે રાખો તો એના કલરમાં કોઈ જાજો ફેર પડે નહીં ઓકે અચ્છા તો આયર્નની ખીલીની કોપર સલ્ફેટ સાથેની પ્રક્રિયા એ વિસ્થાપન કહેવાય આ પહેલા પણ આપણે વિડિયોમાં આ વિસ્થાપન વિશે ચર્ચા કરી હતી કે સક્રિય ધાતુ ઓછા સક્રિય ધાતુ ને દૂર કરી અને પોતે જોડાઈ જાય છે બરોબર તો આ ક્રિયાને વિસ્થાપન પ્રક્રિયા કહી શકાય ઓકે મિત્રો ખ્યાલ આવી ગયો તમને આખા પ્રયોગમાં પણ બોર્ડમાં જ્યારે આ પ્રયોગ પૂછાય ત્યારે તમારે આકૃતિઓ 1 2 અને 3 દોરવાની છે આજે જ આ આકૃતિઓ બે વાર ધ્યાનથી દોરી અને તૈયાર કરો બોર્ડમાં જ્યારે આપણે 80 માંથી 80 ગુણ મેળવવા માટે પ્રયત્ન કરતા હોઈએ ત્યારે નાનામાં નાની બાબતની આપણે ચોકસાઈ રાખવી પડે બરોબર તો આકૃતિઓ વ્યવસ્થિત દોરવાની છે હવે ત્યાર પછી આપણે આગળ વધીએ બીજા પ્રશ્ન તરફ આ પ્રશ્ન તમારો બોર્ડમાં 1 માર્ક્સમાં પૂછાશે ટૂંકા પ્રશ્નોની અંદર કે બેરિયમ હાઇડ્રોક્સાઇડમાં એમોનિયમ ક્લોરાઇડ ઉમેરતા થતી પ્રક્રિયા લખો અને આ પ્રક્રિયા દરમિયાન તાપમાનમાં કયો ફેરફાર થાય છે તે નોંધો હવે બેરિયમ હાઇડ્રોક્સાઇડ એનું અણુ સૂત્ર શું થાય BaOH હોલ ટ્વાઇસ થાય શું થાય મિત્રો BaOH હોલ ટ્વાઇસ અને એની એમોનિયમ ક્લોરાઇડ એટલે NH4Cl સાથે રાસાયણિક પ્રક્રિયા કરતા બેરિયમ ક્લોરાઇડ છૂટું પડે છે એમોનિયા વાયુ એટલે NH3 અને પાણીના અણુ છૂટા પડે છે એટલે કે H2O બને છે સમજો અહીંયા પાણી છૂટું પડે છે એટલે ઉષ્મા શોષાઈ જાય છે બરોબર તો એનો મતલબ એ થયો કે અહીંયા ઉષ્માનું શોષણ થાય દાખલા તરીકે ગરમ તપેલી હોય એને ઠંડા પાણીમાં મૂકી દઈએ તો તપેલી કેવી બનવા લાગે ઠંડી પડવા માંડે
तो एनो मतलब उष्मानु शोषण थयो माटे आ रासायनिक प्रक्रिया केवी छे मित्रों उष्मा शोषक छे अने जेना कारणे अहींया तापमान नीचु जाय छे तापमान मां घटाडो थाय छे क्लियर अच्छा હવે રાસાયણિક સમીકરણ જોઈએ બેરિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે BaOH હોલ ટ્વાઇસ ની એમોનિયમ ક્લોરાઇડ એટલે કે NH ફોર Cl સાથે રાસાયણિક પ્રક્રિયા કરતા BaCl2 એટલે કે બેરિયમ ક્લોરાઇડ એમોનિયા એટલે NH3 અને પાણી અહીંયા H2O છૂટા પડે છે समीकरण तो लखी काढ्यु पण संतुलित छे के नहीं ये पण जरा चेक करवू पड़े तो जुओ Ba केटला छे आपणी पासे 1 तो आ बाजु निपजमां पण 1 अहींया जुओ मित्रो ऑक्सीजन केटला छे 2 तो आ बाजु ऑक्सीजन अहींया चेक करजो जुओ आ ऑक्सीजन आगळ 2 छे एटले ऑक्सीजन 2 हाइड्रोजन केटला कहेवाय 2 अने जो अहींया हाइड्रोजन जुओ H 4 અને આ 2 એટલે 4 2 8 8 ને 2 10 તો અહીંયા હાઇડ્રોજન ચેક કરો આ 3 આગળ 2 3 2 6 આ 2 2 4 6 ને 4 કેટલા થાય 10 હાઇડ્રોજન હવે ત્યાર પછી આપણે NH4 ની વાત કરવાની છે નાઇટ્રોજન નાઇટ્રોજન કેટલા 2 તો નાઇટ્રોજન કેટલા 2 હાઇડ્રોજન ની તો ગણતરી કરી નાખી હવે Cl કેટલા જુઓ Cl ની આગળ અહીંયા જોવાનું 2 તો આ Cl પણ કેટલા 2 એટલે એનો મતલબ એ થયો કે પ્રક્રિયકોના અણુઓ અને નિપજોના અણુઓની સંખ્યા સમાન છે એટલે આ રાસાયણિક સમીકરણ આપણું સંતુલિત છે પણ મિત્રો આ કેમિસ્ટ્રી એટલે કે રસાયણ વિજ્ઞાનનું ચેપ્ટર તમે ભણી રહ્યા છો અને આ ચેપ્ટર આપણે ગોખવાનું નથી કારણ કે આ ચેપ્ટરોમાં મોટા ભાગના સ્ટુડન્ટ્સ ગોખણપટ્ટી કરતા હોય છે માટે પૂરેપૂરા માર્ક્સ મેળવી શકતા નથી એટલે આખો વિડિયો તમારે બે વાર જોવાનો ધ્યાન રાખીને આ બધા સમીકરણો પાંચ વાર લખી અને તૈયાર કરવાનું રાખજો જ્યાં સુધી તમે જાતે નહીં લખો લખી લખીને તૈયાર નહીં કરો ત્યાં સુધી બધું જ નકામું પડશે એકલા વિડિયો જોઈ લેવાથી તમને આવડી નહીં જાય પણ જોડે જોડે રીડિંગ પણ તમારે કરવું પડશે ઓકે તો નેક્સ્ટ વિડિયોમાં પાછા ચેપ્ટર 1 ના અગત્યના ટોપિક સાથે ફરી મળીએ ત્યાં સુધી ગુડ નાઈટ